ખેડાના માતરમાં ગામ પંચાયતના નવા ઘરના કામકાજમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. ખેડાના મરાલા ગામમાં બે વર્ષથી પંચાયત ઘરનું કામ ટલ્લે ચડતા ગામજનોએ મકાનની વંચિત રહેવાનો વારો આવ્યો. મરાલા સહિત અન્ય પાંચ ગામડાઓમાં નવીન પંચાયત ઘર બનાવવા 2021માં 17 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. રામ કન્સ્ટ્રક્શન નામની એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું. તે એજન્સી દ્વારા પંચાયત ઘરનું કામ પૃથ લેવલ સુધી પૂર્ણ કરવામાં આવ્યું, પરંતુ સમયસર નાણાં ન ચૂકવાતા તથા સમય મર્યાદા પૂર્ણ થઈ જતા તેઓનું ટેન્ડર રદ કરવામાં આવ્યું છે. છેલ્લા એક વર્ષથી કોઈપણ પ્રકારનું કામ કરવામાં આવ્યું નથી અને જેના કારણે પંચાયત ઘર રેકોર્ડની જેમ કે જન્મ મરણ, જમીનના દફતરો, દસ્તાવેજો સાચવવામાં પણ હવે અહીંયા મુશ્કેલી ઊભી થઈ રહી છે. બે વર્ષથી આવા બધું ટલ્લે ચડ્યું છે કામ અને પંચાયતના રેકોર્ડ સાચવવામાં બિલકુલ મુશ્કેલી પડે એવું છે. પહેલા અમે કોઈ ઘરમાં ટ્રાન્સફર કર્યું હતું ભાડે, ત્યાંથી બદલીને અત્યારે કોમ્યુનિટી હોલમાં લઈ ગયા છે. ત્યાં એ જર્જરિત છે, ત્યાં વરસાદનું પાણી પડે એવું છે. રેકોર્ડ સાચવવા બધા મુશ્કેલ થઈ ગયા છે. ત્રણ માતર તાલુકામાં ત્રણ પંચાયતોના કામ ચાલુ છે. એક છે મરાલા, સિંજવાડા અને પુનાજ. ત્રણેય કામ અધૂરા હાલ મૂકેલા છે અને અધ્ધર તાલ લટકીને રહ્યા છે. બીજી ત્રણ પંચાયતો છે માછેલ, ત્રાંજા અને ઊંટઈ, જેઓના તો હજુ કામ બી ચાલુ નથી થયા. મને લાગે છે કે ભ્રષ્ટાચાર આમાં થયો હોય એવું જણાઈ આવે છે, નહીં તો હાલ કામ આ પતી જવું જોઈએ. અમુક અગમ્ય કારણોસર એ લોકોએ માલ સામાન વેચવામાં નાખવામાં થોડો વિલંબ કર્યો હતો, પરંતુ ગઈકાલે જ વાત થઈ ગઈ છે અને મરાલા અને ત્રાંજા ગામે સૌ પ્રથમ પંચાયત શરૂ કરી દેવામાં આવશે અને એમાંથી મરાલા જે પંચાયત છે એનો સ્લેબ સુધી કામ પહોંચી ગયું છે. વધુનું કામ આજે શરૂ થઈ જશે અને ત્રાંજા પંચાયતમાં સાફ સફાઈ કરીને કામ શરૂ કરી દેવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા ગામડાઓના વિકાસ માટે અનેક યોજના અંતર્ગત લાખો રૂપિયાની ગ્રાન્ટ વિકાસ માટે આપવામાં આવતી હોય છે, પરંતુ ક્યાંક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે આ ગ્રાન્ટનો દુરુપયોગ થતો હોય તેવો કિસ્સો ખેડા જિલ્લાના માતર તાલુકામાં બહાર આવ્યો છે. જ્યાં હું વાત કરી રહ્યો છું ગામડાઓનું મુખ્ય ઘર એટલે કે પંચાયત ઘરની, ખેડા જિલ્લાના માતર તાલુકાની અંદર 6 જિલ્લા ગ્રામ પંચાયત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા, જેની અંદર માછેલ, પુનાજ, સિંજીવડા, મરાલા, ઊંટઈ તેમજ અન્ય બે ગામની અંદર એમ કહી મળી કુલ 6 ગ્રામ પંચાયતો 9 મકાન મંજૂર કરવાનું. તો આ સાથે જ એક્ઝિટ પોલને લઈને કોંગ્રેસ નેતાનું મોટું નિવેદન સામે આવ્યું છે. એક્ઝિટ પોલ ખોટા પડશે, ઇન્ડિયા ગઠબંધન જીતશે, આ નિવેદન આપ્યું છે જગદીશ ઠાકોરે. પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનું આ નિવેદન, ગુજરાતમાં ભાજપ હેટ્રિક નહીં મારી શકે, 5 લાખની લીડનો ભાજપનો દાવો ખોટો પડશે, ભાજપ વિરુદ્ધ મતદાન થયું, ઇન્ડિયા ગઠબંધનને ફાયદો થશે, ઇન્ડિયા ગઠબંધનમાં પ્રધાનમંત્રી માટે એક નહીં અનેક નામ, રાહુલ ગાંધી નક્કી કરશે પ્રધાનમંત્રી બનવું કે નહીં. લોકસભા ચૂંટણીને લઈને 7 તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે અને સાથે જ એક્ઝિટ પોલ પણ બહાર આવ્યા છે. એક્ઝિટ પોલની અંદર જે રીતે આંકડાઓ આવી રહ્યા છે, ફરી એક વખત એનડીએ સરકાર બને તે પ્રકારના એક્ઝિટ પોલ આવી રહ્યા છે. ત્યારે જોડાયા છે સીડબ્લ્યુસીના મેમ્બર, પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા જગદીશ ઠાકોર. ભૂતકાળમાં આપે એક્ઝિટ પોલનું જોયું છે, ઘણી વખત એક્ઝિટ પોલ ખોટા પડ્યા છે. હું માનું છું કે એક્ઝિટ પોલને પ્રજા આ વખતે ખોટા પાડશે. તમે જોજો ભારતીય જનતા પાર્ટી સાથે જે એલાયન્સ છે એમાં પક્ષોની સંખ્યા વધારે છે. ઇન્ડિયા એલાયન્સ કોંગ્રેસ સાથેના પક્ષોની સંખ્યા ઓછી છે. બંને બાજુ એ વિચારધારાઓના મતોનું વિભાજન થતાં અટક્યું છે. છેલ્લા 10-15 વર્ષમાં એ રાજ્યની ચૂંટણી હોય કે લોકસભાની હોય, ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ 60% મતો આખા દેશમાં છે. એનું વિભાજન અટકાવવા માટે આ વખતે ઇન્ડિયાનું જે ગઠબંધન થયું અને એમાં સીટોમાં બાદછોડ નહીં જતું કરવાની જે ભાવના આવી એના હિસાબે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધના જે મતો છે એનું વિભાજન અટક્યું છે અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધના મતો એક અંકે થયા છે અને એ ઇન્ડિયા એલાયન્સને મોટો ફાયદો કરાવી રહ્યા છે. એટલે આપ માનો છો કે સરકાર કદાચ આ વખતે ઇન્ડિયા ગઠબંધનની ફરી વખત દેશમાં જોવા મળશે, એનડીએ હેટ્રિક નહીં કરી શકે? બિલકુલ નહીં કરી શકે. 26-26 સીટ ઉપર 2 આમ આદમી પાર્ટી, 24 કોંગ્રેસના ઉમેદવારો તાકાતથી લડ્યા. હું સલ્યુટ કરીશ મારા કાર્યકરોને કે આર્થિક મુશ્કેલીઓ હોવા છતાં પણ બૂથ ઉપર નાના મોટા ખર્ચની વ્યવસ્થા કરવી પડે તો ગામ લોકોએ ઉપાડી લીધી. પરંતુ કેટલી બેઠકો આપ અંદાજ માની રહ્યા છો જગદીશભાઈ? પ્રણવભાઈ, હું સંખ્યામાં નહીં પડી શકું, પણ 26નો રેકોર્ડ જે એ લોકો કહેતા હતા 26-26 લઈશું. બીજો એમનો શબ્દ પ્રયોગ હતો કે 5 લાખથી ઉપર અમે જઈશું, એ રેકોર્ડ 26નો એમનો તૂટવાનો છે. 5 લાખના તો સપના એમણે જોવાના છે. મારો છેલ્લો સવાલ,
ઇન્ડિયા ગઠબંધનની કેટલી બેઠકો, ગુજરાતમાં કોંગ્રેસની કેટલી બેઠકો? મેં કહ્યું ને ગઈકાલે 1 તારીખે અમારી ઇન્ડિયા ગઠબંધનની જે મિટિંગ મળી, એ મિટિંગ બતાવે છે કે મોટો આશાવાદ છે અમને. એ રિઝલ્ટના પહેલાં ઇન્ડિયા ગઠબંધનની મિટિંગ બતાવે છે કે સરકાર બનાવવા અમે જઈ રહ્યા છીએ, અને ઇન્ડિયા ગઠબંધનનો જે કોન્ફિડન્સ છે તમામ પાર્ટીના લીડર્સ અને કોંગ્રેસમાં ખડગેજી, રાહુલજી અને પ્રિયંકાજીથી માંડી અને બધાનો જે કોન્ફિડન્સ છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનતી નથી અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બને છે, એ અગોતરી મિટિંગ જ બતાવે છે કે સરકાર અમારી બની રહી છે. સરકારનું નેતૃત્વ કોણ કરશે? ઇન્ડિયા ગઠબંધનમાં એક નહીં અનેક નામો પ્રધાનમંત્રી બની શકે વાત છે. રાહુલ ગાંધી પ્રધાનમંત્રી બની શકે છે? મેં તમને કહ્યું ને કે રાહુલજી જ નિર્ણય કરશે એમને બનવું કે કોઈકને બનાવવા. તો એક્ઝિટ પોલ અંગે વિજય રૂપાણીનું પણ નિવેદન સામે આવ્યું છે. ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં વિજય રૂપાણીની ખાસ પ્રતિક્રિયા આવી. 400 પારના લક્ષ્યાંકની સામે રૂપાણીનું આ મોટું નિવેદન સામે આવ્યું છે. હાલ આપણી સાથે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી છે. આપણે સીધી એમની સાથે વાત કરીશું. શું કહેશો? આ વખતે હજી ચૂંટણી પૂર્ણ થઈ છે, આગામી 4 તારીખે રિઝલ્ટ પણ આવવાનું, ગુજરાતની શું સ્થિતિ લાગે છે? જે રીતે ગઈકાલે એક્ઝિટ પોલ બધા આવ્યા છે, બધા સર્વેમાં એનડીએ અને નરેન્દ્રભાઈ મોદીની સરકારને બહુમતી દેખાડી છે. એટલે ચાલો અડધામાં કંઈક બીજું આવ્યું હોત ને અડધામાં બીજું આવ્યું હોત તો જો ને તો એક બનત, પરંતુ બધા સર્વે એનડીએને વધુ સીટું દેખાડે છે. એટલે ગુજરાતમાં પણ આ જ અસર હોય અને ગુજરાતની 26-26 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતશે. તમારી દ્રષ્ટિએ ટોટલ કેટલી સીટ છે એ એનડીએને મળશે આ વખતે? એનડીએને આ વખતે લગભગ હું માનું છું કે 360થી વધારે બેઠકો મળે એવી શક્યતા છે. ખાસ ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનો થયા, ઘણા બધા જે છે ભાજપ સામે પડકારો આવ્યા, એમની સામે ભાજપ કઈ રીતના ઉભરશે, એમની સામે કઈ રીતના? એટલે મારું તો અમે લોકો ત્યારે કહેતા હતા, નો ડાઉટ ક્ષત્રિય આંદોલનને કારણે તકલીફો પડી, પરંતુ ક્ષત્રિય સમાજ એ એક રાષ્ટ્રભક્ત સમાજ છે. ક્ષત્રિય સમાજે આ દેશને માટે, સંસ્કૃતિ માટે, ધર્મ માટે અનેક બલિદાન આપ્યા છે. એટલે ક્ષત્રિય સમાજ તો અંતે મત તો ભાજપને જ આપે અને પરિણામો પછી સ્પષ્ટ દેખાશે કે 26-26 બેઠક ઉપર ક્ષત્રિયોના મત અમને મળશે. ચોક્કસથી આ હતા ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી, જેમને ગુજરાતની તો જે છે કીધું 26માંથી 26 બેઠક મળશે, પરંતુ એનડીએને જે છે એ ભારી બહુમતી સાથે ઐતિહાસિક જીત ભાજપને મળશે તેવો પણ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. 2024 લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે અને 4 જૂને પરિણામ જાહેર થશે, ત્યારે હાલ તમામ લોકોની નજર પરિણામ પર છે. જો કે એક્ઝિટ પોલમાં ભાજપને બહુમતી મળી રહી છે ત્યારે પ્રજા કઈ સરકાર ઈચ્છે છે તે જાણવા માટે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ સ્થાનિકો સાથે પહોંચી અને તેમની સાથે વાતચીત કરી. લોકસભા 2024 ની ચૂંટણી પૂર્ણ થઈ હવે 4 તારીખે જેનું પરિણામ આવવાનું છે. ગઈકાલે છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે 4 તારીખે જ્યારે પરિણામ છે ત્યારે જે એક્ઝિટ પોલો છે, એક્ઝિટ પોલો કેટલી વાતે સાચું પડે છે. આપણે ખાસ વાત કરીએ તો જે એક્ઝિટ પોલોની જે પોલ છે એ કે જે 26માંથી 26 જે ગુજરાતમાં આવશે, અન્ય રાજ્યમાં પણ જે ભાજપ છે એ ભાજપ બહુમતી લઈ જાય છે, પરંતુ પ્રજા શું ઈચ્છી રહી છે, પ્રજા શું વાત કરી છે એમની સાથે વાત કરીએ. બેન, લોકસભા 2024ની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, 4 તારીખે પરિણામ છે, કેવી સરકાર ઈચ્છો છો અને એક્ઝિટ પોલો જે કહી રહી છે કેટલું સાચું? બસ ભાજપની સરકાર બનશે, એક્ઝિટ પોલ સાચી છે. દર વખત અગાઉ પણ ચૂંટણીઓમાં જે એક્ઝિટ પોલના એ હતા એ સાચા જ હતા ને આ વખતે પણ ભાજપની સરકાર બનશે. ખાસ કરીને વાત કરીએ તો જે કેવી સરકાર ઈચ્છો છો, ગત તમે પણ ભાજપ હતી, આ વખતે પણ ભાજપ બહુમતી જીતે છે એવું એક્ઝિટ પોલો બતાવી રહ્યા છે, શું કહેશો? શું આશા અને અપેક્ષા છે હવે નવી સરકાર પાસે? જે આશા અને અપેક્ષા ફળીભૂત થાય છે એટલા માટે જ ભાજપની સરકાર આવે છે ને એ જે એક્ઝિટ પોલ બતાવે છે, એટલે એનો મતલબ એમ કે રિપીટ સરકાર ઈચ્છે છે એનો મતલબ એવો થાય. અન્ય વ્યક્તિ છે એમની પાસે વાત કરીએ કે ખાસ કરીને હવે 4 તારીખે પરિણામ છે, આ પરિણામમાં કેવું ઈચ્છો, કેવી સરકાર ઈચ્છી રહ્યો છે, જે એક્ઝિટ પોલો જે બહાર પડી રહ્યા છે તે ભાજપની બહુમતી બતાવે છે,
શું લાગે છે તમને? એક્ઝિટ પોલ 99% સાચું પડશે અને લગભગ 360 થી 390 સુધીની સીટ એનડીએ સરકારની આ બનશે અને મોદી સાહેબ જ ફરી વડાપ્રધાન તરીકે બેસશે. ક્ષત્રિય સમાજનો ગુજરાતમાં બહુ મોટો વિરોધ હતો, વિરોધ વચ્ચે પણ જે ખાસ વાત કરીએ તો ભાજપને લીડ મળી છે. તમારું શું માનવું છે, ભાજપને કેટલો નફો નુકસાન જશે ક્ષત્રિય સમાજ દ્વારા? ક્ષત્રિય સમાજ દ્વારા જે વિરોધ કર્યો હતો તેના લઈને મને એવું લાગે છે કે કદાચ માર્જિનમાં ફેરફાર આવે, બાકી બનશે તો એનડીએ સરકાર જ. ખાસ વાત કરીએ તો 400 પાર ને ભાજપનું સૂત્ર હતું, શું લાગે છે તમને? 400 પારનું સૂત્ર હતું એમાં ભાજપના જ એવું કહેવા માંડ્યા છે કે હવે અમે 400 પાર જવાના નથી અને 5 લાખની મતથી જીતવાની વાત હતી એ સામે ચાલીને લોકો એવું કહે કે હવે અમારું 5 લાખનું ટાર્ગેટ નથી, અમે જીતીશું કે કેમ તે એક પ્રશ્ન છે એમને. મારે પ્રશ્ન કરવો કે તમે જીતશો કે કેમ તે એક પ્રશ્ન છે. કઈ રીતે? આજ સુધીના એક્ઝિટ પોલો છે ને એ બધા ખોટા જ આવ્યા છે, તમે પણ જાણો છો ને અમે પણ જાણીએ છીએ. આ બધું બિલકુલ ખોટું છે. અત્યારે જે મોંઘવારી ચરમસીમાએ પહોંચી છે, મોંઘવારી છે, આ બેરોજગારી કેટલી છે, લોકો બેરોજગાર કેટલા ફરે છે, જેને ખાવાના રોજના સવાર સાંજના પાપા પડે છે એવા લોકો છે, તો કઈ રીતે તમે એનડીએની સરકારને મત આપવાના છો? કેવી સરકાર ઈચ્છો છો તમે હવે? અમે તો ઇન્ડિયાની સરકાર ઈચ્છે, કોંગ્રેસની સરકાર આવશે, 295 સીટ સાથે આવશે. બહુમતી નહીં આવે તો શું કરશો? બહુમતી નહીં આવે તો વિરોધ પક્ષમાં બેસીશું, એ તો બેસવાનું જ છે ને. પણ મને એવી આશા છે કે અત્યારે 295 સીટ લાવીને ઇન્ડિયા ગઠબંધન છે એ સરકાર બનાવે છે. વલસાડ ડાંગ લોકસભા બેઠકની ચૂંટણીની મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. વલસાડ ડાંગ લોકસભા બેઠક પર કુલ 24 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. પ્રત્યેક રાઉન્ડમાં 14 ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે. મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. મતગણતરી મથક પર 3 લેયરમાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ગરમીના કારણે મતગણતરી મથક પર પાણી સહિતની જરૂરી સુવિધાઓ અને એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વલસાડ જિલ્લા કલેક્ટરે મતગણતરી પ્રક્રિયાની તૈયારીઓની સમીક્ષા કરી મતગણતરી પ્રક્રિયા સામાન્ય લોકો પણ લાઈવ નિહાળી શકે તે માટે પણ તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સવારે 8 વાગે મતગણતરી શરૂ થશે. 7 વાગ્યાથી સ્ટ્રોંગ રૂમ ખોલવાની પ્રક્રિયા શરૂ થશે ઉમેદવાર અને એમના ચૂંટણી એજન્ટની હાજરીમાં. ઓબ્ઝર્વર્સ બંને જિલ્લામાં આવી ગયા છે. મીડિયા સેન્ટરની રચના ત્યાં કરવામાં આવેલી છે. એક ઓફિશિયલ કમ્યુનિકેશન રૂમ છે, પબ્લિક કમ્યુનિકેશન રૂમ છે અને ઇન્ટરનેટ, બ્રોડબેન્ડ અને તમામ અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવેલી છે. ત્યારે કાયદો વ્યવસ્થા માટે 3-tier સિક્યોરિટીની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એમાં સૌથી ઇનર કોર્ડન જે છે એ CAPF દ્વારા જોવામાં આવી રહ્યું છે. ત્યારબાદ મિડલ કોર્ડન જે છે એ SRP અને આઉટર કોર્ડન જે છે એ સ્ટેટ પોલીસ દ્વારા બંદોબસ્ત કરવામાં આવે છે. વડોદરાથી વધુ સમાચાર. SSG હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. આ બેદરકારીના દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયા છે. મોંઘી દવા ભરેલા બોક્સ નીચે ફેંકવામાં આવ્યા. મોંઘી દવાઓની જાણે તંત્રને કોઈ કદર જ ન હોય તેવા આ દ્રશ્યો છે. દવાઓના બોક્સ દાદર પરથી નીચે ફેંકવામાં આવી રહ્યા છે. વડોદરાના સયાજી હોસ્પિટલ તંત્રની આ વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે. સયાજી હોસ્પિટલમાં આવતી મોંઘી દવાઓની કોઈ કિંમત જ ન હોય તેવી રીતે કર્મચારીઓ પહેલા માળથી આ દવા ભરેલા બોક્સ નીચે ફેંકતા કેમેરામાં કેદ થયા છે. સરકાર દ્વારા ગરીબોના સારા સ્વાસ્થ્ય માટે દવાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે અને ત્યારે સરકાર દ્વારા આપવામાં આવતી આ નિઃશુલ્ક દવાઓની હોસ્પિટલ તંત્રને કદર જ ન હોય તેમ દવાઓના બોક્સ દાદરા પરથી નીચે ફેંકે છે. જ્યારે કર્મચારીઓને કારણ પૂછવામાં આવ્યું ત્યારે દવાઓ ભારે હોવાથી ન ઉચકાય તો બોક્સ ફેંકવા પડે આ જવાબ આપવામાં આવ્યો. લિફ્ટ મુકાવી દો તો નીચે અમે નહીં ફેંકીએ તેવા જવાબો પણ આપવામાં આવ્યા. તકલીફ એમને લઈને આવવાની તકલીફ પડે ભાઈ. આ ઉંચકીને ઉતારવાના બાટલા એટલે તકલીફ પણ બૈરા માણસના એવી રીતે ના ચાલે ને આવા પડે છે. તો પેલા કોન્ટ્રાક્ટર એવું કહે છે કે ફેંકતા નહીં ત્યાં બધી કેવી રીતે ચડાવે બોટલો જ પેશન્ટ માટે પેશન્ટને ચડાવે ને એ બોટલો જ દીપ તો ભરે છે ને આવી રીતે તો કંઈ ઉધાર હતા હશે આ બોક્સ તો કંઈ પછી બધી ફેંકવા પડે તો નીચે જમા રે કે ઉચકાય ના કે એટલા બધા ભારે બોક્સ કઈ અવાતો કઈ લીપ મુકાવડાવો કે.
શિક્ષણ વિભાગના પરિપત્ર અંગે વિવાદ સામે આવ્યો છે. વડોદરામાં પરિપત્ર અંગે શાળા સંચાલક મંડળનો વિરોધ સામે આવ્યો છે. સ્કૂલ પરિવહનમાં બાળકો સાથે અનિચ્છનીય બનાવ બને તો જવાબદારી શાળાની હોવાનો પરિપત્રમાં ઉલ્લેખ થયો છે. શિક્ષણ વિભાગ અને શાળા સંચાલક મંડળો સામ સામે આવ્યા છે. વડોદરા શાળા સંચાલક મંડળે રાજ્યના શિક્ષણ વિભાગને વળતો પત્ર લખ્યો અને પત્રમાં લખ્યું કે ખાનગી વાહનોમાં આવે તે વિદ્યાર્થીઓની સુરક્ષાની જવાબદારી અમારી નથી. વિદ્યાર્થી સ્કૂલના ગેટમાં પ્રવેશે ત્યારથી લઈને બહાર નીકળે ત્યાં સુધી જ અમે જવાબદાર છીએ. રાજકોટથી સમાચાર આવી રહ્યા છે. બાળકી સાથે અડપલા કરનારને મેથી પાક ચોખાડવામાં